બધા જ બપોરનો જમણવાર જમ્યા હતા અને લગભગ સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક જ લોકોને જડા ઉલટીની અસર શરૂ થતાં વારાફરતી ઉદયપુરની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા રવિવાર હોવાથી મોટાભાગનો સ્ટાફ રજા ઉપર હતો પરંતુ જોતજોતામાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી અને હાજર ડૉક્ટર તેમજ અન્ય સ્ટાફ પણ ઓછો પડ્યો હતો જ્યારે બીજી બાજુ દર્દીઓની સંખ્યા સતત વધતી જતી હતી જેને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને જિલ્લાની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ મોકલવા માટે વિનંતી કરાઈ હતી અત્યાર સુધી એકસો પચાસ જેટલા કેસ છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં આવી ગયા છે અને હજુ પણ દર્દીઓ આવતા હોવાનું જણાવી રહ્યા છે ત્રણ જેટલા દર્દીઓને વધારે છે કે જેઓને ચક્કર જળાવટીની અસર છે હજુ એક પણ દર્દીઓને રજા આપવામાં આવી નથી બધા જ અહીં છે અત્યારે ત્રણ ઘણો સ્ટાફ કામે લાગી ગયો છે અને બીજી હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવા માટે પણ વિચારી રહ્યા છે રાત્રિ સમય માટે વધારાના સ્ટાફ માટે વ્યવસ્થા પણ કરી છે જે કલાક દોઢ કલાકમાં આવી જશે ખોરાકી ઝેરની અસર જણાતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી અને દર્દીઓને સુડાવવા માટેના બેડ પણ ખૂટી પડ્યા હતા જેને લઈને દર્દીઓને જમીન ઉપર સુડાવીને સારવાર કરવાની ફરજ પડી હતી આ લગ્ન પ્રસંગમાં વડોદરાથી જનૈયાઓ આવ્યા હતા તેઓને પણ ખોરાકી જેની અસર થઈ હતી